નમસ્કાર, હું છું બરકતુલ્લાહ ખત્રી ને આપ જોઈ રહ્યા છો બોલી લાઈવ. બોલીમાં જનોઈ બદલવા માટેનો જે કાર્યક્રમ થાય છે યજ્ઞોપવિતનો, રક્ષાબંધનના પૂનમના દિવસે દર વર્ષે પરંપરાગત રીતે જનોઈ બદલવાનો કાર્યક્રમ જે મહારાજ કરાવે છે તે રાજેન્દ્રભાઈ પુરોહિત આપણી સાથે બેઠા છે. અને આ વખતે બિલકુલ સાદાઈથી અને દરેક જણે પોતાના ઘરે યજ્ઞોપવિતનો કાર્યક્રમ કર્યો છે, કારણ કે કોરોના વાયરસને લીધે સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવવાનું છે અને બોરીમાં જે સંક્રમણના મામલા આવી રહ્યા છે તેને લીધે સાવચેતીના સલામતીના પગલારૂપે આ કાર્યક્રમ એ રીતે કરવામાં આવ્યો છે. આપણે મહારાજ આપણી સાથે જોડે આપણે પૂછીશું, મહારાજ તમે કઈ રીતે દર વર્ષે કરો છો આ યજ્ઞોપવિતના કાર્યક્રમ, આ વખતે કેમ બધાને ઘરે ઘરે પોતાની રીતે કરવું પડ્યું? નર્મદે હર. આ કાર્યક્રમ યજ્ઞોપવિત, યજ્ઞોપવિત બ્રાહ્મણોનું ભૂષણ જેને શ્રાવણી સંસ્કાર કહેવામાં આવેલા છે, જે શ્રાવણી પ્રયોગ છે, શ્રાવણી પ્રયોગ જે બ્રાહ્મણ માટે કરવામાં આવે છે. હા, આ વર્ષે કોરોનાને લીધે જે સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું છે તેને કારણે જે પરંપરાગત રીતે અમારા બોડેલીમાં જે કાર્યક્રમ કરવામાં આવે છે તે કાર્યક્રમ આ વર્ષે રદ કરવામાં આવેલો છે. આ સિવાય બીજું જણાવું કે જનોઈ, જનોઈ એક એવું છે કે જે સંસ્કાર છે એમાં જે ત્રણ ગ્રંથિ છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ નવ દેવતા, અને એ બ્રહ્મસૂત્ર તરીકે ગણાય છે. હા, એ સિવાય તો બીજું શું કહું કે કુદરત આ બધાને, આપને અને સમગ્ર વિશ્વને કોરોનાથી બચવા માટે જે શક્તિ આપે. આપણે ગઈ વખતે પણ, મને યાદ છે, ઘણા વર્ષોથી ભગતવાડીમાં બધા ભેગા થઈએ છીએ. ભગતવાડીમાં જ સમૂહમાં યજ્ઞોપવિતનો કાર્યક્રમ કરવામાં આવે છે અને સમૂહમાં જ એના જે શ્લોક છે તે પણ આપ આપો છો. પણ આ વખતે સમૂહમાં ભેગા થવાનું આયોજન નહીં થયું, તો એ કોઈ કંઈક અમને આમંત્રણ નથી આપ્યું કે બધા ભેગા થઈને મળી નક્કી કર્યું હતું? શું હતું? ભૂદેવો છે બોરીના, તે લોકોએ આ વખતે કાર્યક્રમ કઈ રીતે કર્યો, પોતાને ઘરે એ સંપન્ન થયો તો કઈ રીતે થયો, જનોઈ કેવી રીતે બદલી, એના વિશે થોડુંક. હા, અમારો જે બ્રહ્મ સમાજ છે, બ્રહ્મ સમાજમાં અમારું બધાનું એક જૂથ છે, દરેક જણે ભેગા મળી નક્કી કર્યું કે આપણે આ વર્ષે જે કાર્યક્રમ કરીશું તે ફોનના વિડીયો કોલથી કરીશું. આ રીતે અમે લોકોએ જનોઈ બદલી. શું નામ મહારાજ આપનો? રાજેન્દ્ર પુરોહિત. અચ્છા, થેન્ક યુ મહારાજ. આ વાત કરી કે બોરીમાં જે યજ્ઞોપવિતનો કાર્યક્રમ છે બિલકુલ સાદાઈથી સંપન્ન કરવામાં આવ્યો છે. મહારાજ દર વર્ષે બોરીના ભૂદેવો 70-80 ભૂદેવોની એક સાથે બોરીમાં ભગતવાડીમાં પણ કાર્યક્રમ થાય છે, અન્ય સ્થળે પણ થાય છે. તો એ રીતે આ વખતે કોઈ જગ્યા પર આવો સમૂહનો કોઈ કાર્યક્રમ કરવામાં આવ્યો નથી, સાદાઈથી પોતાને ઘેર કાર્યક્રમ જનોઈ બદલવાનો કરવામાં આવ્યો હતો. સમૂહ યજ્ઞોપવિતનો કાર્યક્રમ આ વખતે મોકૂફ રાખવામાં આવ્યો છે અને સાદાઈથી ભૂદેવોએ આજે જનોઈ બદલવામાં આવી હતી. થેન્ક યુ. જો આપે બોલી લાઈવ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ ઓપ્શન દબાવશો.